राजकोट जिल्लाना ધોરાજીમાં શ્રી સિંધી સમાજ દ્વારા સનાત અને હિન્દુ સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી જુલેલાલ ભગવાનજીના 40મા વ્રતની પૂર્ણાહુતિ ધાર્મિક ઉલ્લાસ સાથે કરવામાં આવી હતી। આ વખતે 40 દિવસના વ્રત પૂરા થતા સિંધી સમાજ શ્રી વરુણદેવજીના અવતાર જુલેલાલ ભગવાનના વ્રત રાખી ધન્ય બન્યા હતા। राजकोट जिला ધોરાજી में श्री सिंधी समाज द्वारा सनातनी हिंदू सिंधी समाज इष्टदेव श्री झूलेलाल भगवान जी 40मा व्रत की पूर्णाहुति थी थी। आवाज से विक्रम संवत 1007 ने जरा अखंड भारत सिंध प्रांत में सनातनी हिंदू सिंधी भाईओ रहता था तेरे मिर्ख नाम मुस्लिम बादशाह तेमने मारी ने मुसलमान करावता हतो। तेणे सनातनी हिंदू सिंधी समाज ने हुकम कर्यो कि तमे का तो इस्लाम धर्म स्वीकारो का तो मौत स्वीकारो। त्रिसिंधी समाज पवित्र सिंधु नदी ना किनारे श्री वरुणदेव जी की पूजा अर्चना प्रार्थना करी। श्री वरुणदेव जी आवी विकट परिस्थिति जोई आकाशवाणी थई कि हूँ राजा रतन राय ना घरे माता देवकी ना गर्भ में जन्म लईश, हूँ झूलेलाल बनी आवीश अने तमारी तथा हिंदू धर्म की रक्षा करीश। त्यारथी एटले कि विक्रम संवत 1007 थी सनातनी हिंदू सिंधी समाज 40 दिवस व्रत राखे छे। जे आ वखते 40 दिवस व्रत पूरा थता सिंधी समाज श्री वरुणदेव जी ना अवतार झूलेलाल भगवान ना व्रत राखी धन्य बन्या हता। અમારા ઈષ્ટદેવ શ્રી ઝૂલેલાલ સાહેબનું 40 દિવસના વ્રત એટલે કે 40મા ઉત્સવ આજે પૂર્ણાહુતિ માટે આજે જોત પધરાવવા માટે અમે લોકો વેગડી ગામ ધોરાજીની બાજુમાં વેગડી ગામ આવ્યા છીએ। આ અમારા જે શ્રી ઈષ્ટદેવ ઝૂલેલાલજી સાહેબ છે એમને આજથી સન 1007 એટલે કે વર્ષો પહેલાં જ્યારે અખંડ ભારતનું જ્યારે સંચાલન હતું અને તે ટાઈમે એક મિરકશા બાદશાહ જે મુસ્લિમ ધર્મના હતા એમને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે બહુ ફોર્સ કરેલો બધા લોકોને અને ધરાર બધાને મુસ્લિમ અંગીકાર કરાવતા હતા મુસ્લિમ ધર્મ અને એ માટે અમારા જેટલા સિંધી ભાઈઓ હતા એ અખંડ ભારતના જે એક નદી કિનારે સિંધુ નદી કિનારે જઈ અને પ્રાર્થના કરી અને પ્રાર્થના કરવાથી આકાશવાણી થઈ અને વરુણદેવ પ્રગટ થયા અને વરુણદેવે એવું કહેલું કે હું તમારા આ આગામી દિવસોમાં શ્રી ઝૂલેલાલ સાહેબના રીતે અવતાર લઈશ અને એ ઝૂલેલાલ સાહેબના અવતાર પછી જે 40 દિવસના વ્રત રાખ્યા એમાં આ બધી વસ્તુની ચાલુ થયો અને ત્યારથી આ વસ્તુ ઉજવવામાં આવે છે। આજે અમે આ બધા સિંધી લોકોને ઈષ્ટદેવનો તહેવાર છે કે અમારા ઈષ્ટદેવનું નામ ઝૂલેલાલ સાંઈ છે જેના 40 દિવસ અમે ભાઈ બધા વ્રત રહીએ છીએ અને આજે અમે આ વેગડી નદીએ આ પૂજા કરવા આવીએ છીએ અને જોત પધરાવવા આવીએ છીએ। આજે અમે ધામધૂમથી સવારથી અમે આયોજન કરેલ છે એમાં આરતી ધામધૂમથી ઉજવ્યું છે અને અત્યારે અમે વેગડી ગામે નદીએ આ જોત પધરાવવા આવ્યા છીએ અને સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે। જય ઝૂલેલાલ। અલ્પેશ ત્રિવેદી, લાઈવ ગુજરાત ન્યૂઝ, ધોરાજી।